हाँ बेन बोल ले। तू बार ना जा, तने आँखें देखा तू नथी। तू रोज कोई ने कोई वाहन साथे अथड़ाई छे, जो तने कहीं थई जासे तो मारू सू थासे। लता मने जवा दे, हम घरे बेसी बेसी ने हूँ सू करी छे, ने आम पण काई तो धंधो करवो पड़शे, आम बैठा बैठा क्या सुधी चालशे, ने हूँ बैठो रहीश तो आपणे खाईशुं केवी रीते। હું ગમે એમ કરીને કોઈનું કામ કરી આવીશ અને આપણે ગમે એમ કરીને ખાઈ લેશું, પણ તું ના જા ભાઈ। બેન તારે કોકના ઘરના કામ કરવા પડે, એના કરતા તો મારે મરી જવું સારું, તને કામ નહીં કરવા દઉં। શું બેવ ભાઈ બેન શું વાતો કરો છો, શું છે? મમ્મી જો ને હું ભાઈને ના પાડું છું તો પણ એ બહાર કામ કરવા જાય છે। બેટા રવિ, એક તો તને આંખે દેખાતું નથી અને તું ક્યાં જઈશ કામ કરવા, અને અહીંયા નજીકમાં તો ક્યાંય કામ નહીં મળે, બહુ દૂર દૂર જવું પડે, અને તું તારો પગ ચાલતો નથી અને તું ક્યાં જાય છે? તારે ક્યાંય નથી જવું, એ તો આપણા કર્મની કઠણાઈ છે કે આપણે આ દિવસ જોવા પડે છે। તમે બંને ભાઈ બહેન ઘરમાં બેસો અને હું છે ને ક્યાંક કામ કરવા જઈશ, જે રાજુ પાતળું મળે ને એમાં આપણે ઘર ચલાવશું અને જે મળે એમાં ખાશું। બેવ જણ અહીંયા જ રહ્યો, અને સાંભળ રવિ, તું તો બીકોમ ભણેલો છે અને અહીંયા છે ને નજીક એક સ્કૂલ છે આંધળાની, એ સ્કૂલમાં હું તને નોકરીએ લગાડી દઈશ, એટલે ત્યાં જઈને તારે અંધ ભાઈ બહેનો હોય ને એને ભણાવવાના, હું આજે જ જવાની છું ત્યાં, અને તારા માટે મેં વાત તો પહેલાં કરી હતી પણ આજે મને મળવા બોલાવી છે, તો હું જઈશ, અને ત્યાં જો તારી નોકરી લાગી જાય ને બેટા તો રોજ પછી ધીમે ધીમે જઈ અને ત્યાં તું બધાને ભણાવજે મને બેટા। અત્યારે બેવ જણા ઘરમાં બેસો અને બેટા તારાથી થાય એટલું કામ કરજે, અને બેટા તું ઘરમાં રહે। બે તમે આમ આમને જવાની ના કેમ પાડો છો, એ ધંધો કરવા તો જાય છે। પણ બેટા એને દેખાતું નથી એટલે કદાચ કોઈ એના અંધાપાનો લાભ લઈ લેતો, એટલે નથી જવા દેવો, અને મારો દીકરો તો બીકોમ ભણેલો છે, એને અહીંયા અંધજનની શાળા છે ને ત્યાં હું એને નોકરીએ લગાડી દઈશ, આજે મારે મળવા જવાનું છે। બેન હું મારા ભાઈને જવા તો દઉં પણ એ આંખેથી આંધળો છે અને કાલ સવારે કોઈ વાહન સાથે અથડાઈ ગયો તો હું સાવ નિરાધાર થઈ જઈશ, હું શું કરીશ પછી? પણ લતા તું જરાય ચિંતા નહીં કર, આજે હું જઈશ ને ભાઈને નોકરીએ લગાડી દઈશ, પછી રોજ ધીમે ધીમે, અને હા એ અંધજન શાળાની એક વેન આવે છે તો વેનમાં રોજ તને લઈ જશે, અને છે ને અહીંયા તારે ગેટમાં જ ઊભા રહેવાનું, ત્યાંથી તને લઈ જશે। આજે હું બધું નક્કી કરી આવું ને, પછી કાલથી તું જજો બેટા, જાઓ, અને બેટા ઘરનું થોડું થોડું કામ થાય એ કરજે, હું હમણાં જઈને આવું છું, હું અવતરમાં દીકરો અંદર। તમે શું ધંધો કરો છો? હું સાઈડમાં મ્યુઝિકનું શીખેલો છું અને મ્યુઝિક ટીચર છું, ને સુદામા ચોક મારી ઓફિસ છે ને ત્યાં હું શીખવાડવા માટે જાઉં છું અને મહિને 25-30 હજાર જેટલું કમાઈ લઉં છું। ઓ માય ગોડ, શું વાત છે, તમે મ્યુઝિક ટીચર છો તો પછી કેમ તમે રવિને જવા નથી દેતા? હા તમને એ વાતનો ડર છે ને કે રવિ કસે અથડાઈ ના જાય, તો આજથી હું રવિને લેવા પણ જઈશ અને મૂકવા પણ જઈશ, એમ પણ મારી કોલેજ સુદામા ચોક પાસે જ છે, આજથી રવિને લેવા અને મૂકવા જવાની જવાબદારી મારી, આજથી તમે ટેન્શન ફ્રી ઓકે? બેટા તો તો બહુ સારું, તમે અમને નથી ઓળખતા, અમે તમને નથી ઓળખતા, છતાંય તમે આટલી બધી મદદ કરો છો, ભગવાન તમને ખૂબ ખુશ રાખે। એવું નથી આંટી કે જાણીતાને જ મદદ કરવી જોઈએ, હું ભલે તમને નથી ઓળખતી પણ તમારી પરિસ્થિતિ મને ખબર છે, તમે ચાલી નથી શકતા, રવિ આંખેથી જોઈ નથી શકતો, તો અમારા જેવો વ્યક્તિની ફરજ બને છે કે અમે તમને મદદ કરીએ। તમારો ખૂબ ખૂબ આભાર બેન, આ વાત તમે એકદમ સાચી કીધી, જો આ દુનિયામાં હરેક વ્યક્તિ બધા પ્રત્યે આવું વિચારવા માંડે ને તો મારી જેવા જેને ખામી છે ને એને એના દુઃખની ખામી પણ લાગે,
આમ જો ને તો આ દુનિયામાં કોઈ પણ માણસ દુઃખી છે જ નહીં. દુઃખ તો માણસે પોતાની રીતે ઉપજાવેલી પરિસ્થિતિ છે. જે માણસ મનથી દુઃખી તો એ દુઃખી, અને જે માણસ મનથી સુખી તો એ સુખી. બેટા, મારા જેવી પરિસ્થિતિ જેને હોય એ મનથી પણ સુખી કેવી રીતે રહી શકે? જો હું વિધવા છું અને મારા બંને સંતાનો, એક અપંગ અને એક અંધ, આવી પરિસ્થિતિમાં હોય તો હું સુખી કેવી રીતે રહી શકું? આંટી, તમારા ઉપર જે દુઃખ છે ને એને તમે આમ યાદ કર્યા કરશો ને તો એ તમને ક્યારેય જીવવા નહીં દે. બેન, યાદ તો એને કરાય કે જે ભૂલાઈ જાય. અમારું દુઃખ તો નજર સામે છે, અમે કેમ ભૂલી શકીએ અમારા દુઃખને? અરે, ભૂલવા ધારીએ તો પણ આ દુઃખ ભૂલાતું નથી. ઈશ્વરે હરેક માણસને સુખ અને દુઃખ બંને આપ્યા છે. ઈશ્વર કોઈને એટલું સુખ પણ નથી આપતું અને એટલું દુઃખ પણ નથી આપતું. બધા જીવોને એના કર્મ જોઈને એને સુખ અને દુઃખ બંને આપે છે. બેટા, તું જે કર્મની વાત કરે છે ને, પણ હું જ્યારથી સમજણી થઈ ત્યારથી મેં ક્યારેય કોઈને આચાર વિચાર વાણી વર્તનથી કોઈનો અહિત નથી કર્યું, કોઈ એવું કર્મ નથી કર્યું. છતાં ઉપરવાળાએ મને શા માટે આવું દુઃખ અને આવી પરિસ્થિતિ આપી છે મને નથી સમજાતું. તમારે જો તમારા દુઃખથી દુઃખી ન થવું હોય તો મારું એક વાક્ય હંમેશા યાદ રાખજો. જે કંઈ પણ થાય એ સારા માટે જ થાય છે, અને અત્યારે જે આ પરિસ્થિતિ છે એ પણ કંઈ સારા માટે જ હશે, કારણ કે ભવિષ્યમાં કંઈ સારું થવાનું હશે. બસ મમ્મી, તમે મેડમની વાત માની લો, એ સાચું જ કહે છે. હા બેટા, ચાલ રવિ, હું તને મૂકીશ. જ્યારે ભગવાન આપણા પર મહેરબાની વરસાવતો હોય ને ત્યારે પોતે તો નથી આવી શકતો, પણ બસ આ બેન જેવા ફરિશ્તાઓને આપણી પાસે મોકલે છે. મને હવે લાગે જ છે કે આપણું પણ કંઈક સારું થશે, આપણી પરિસ્થિતિ સુધરશે, મારા બંને સંતાનો સુખી થશે. ચાલ બેટા, આપણે મેડમ, તમે કેટલા સારા છો. રોજે મને હાથ પકડી અને ઘરેથી ઓફિસ અને ઓફિસથી ઘરે મૂકી જાઓ છો. નકર આ દુનિયામાં તો હું પડી જાઉં ને તો મને ઊભો કરવાનો પણ કોઈની પાસે સમય નથી. મેં જીવનમાં નક્કી કર્યું છે કે મારે કંઈક સારું કાર્ય તો કરવું જ છે. જેમ બેંકમાં લોકો રૂપિયા જમા કરે છે ને, એમ હું મારા જીવનની બેંકમાં આવું સારું કાર્ય જમા કરવા માંગુ છું. અને જેમ બેંકના રૂપિયા આપણને પાછળથી કામ લાગે છે ને, એમ આ મારું સારું કાર્ય મને આગલા જન્મમાં પણ કામ લાગશે. હા મેડમ, આ વાત તમારી એકદમ સાચી છે. આપણે ઘણા લોકોને જોઈએ છે કે જે ટાટા અંબાણીની ઘરે જન્મ લે છે, એણે પણ ગયા ભાવમાં સારા એવા કર્મો કર્યા હશે ને, એટલે જ એને આવું જીવન મળ્યું હશે. હા, એ વાત તો તારી સાચી છે. જો આપણે ખરાબ કર્મ કરીએ ને તો આપણે બહુ જ દુઃખી થઈએ, અને સારા કર્મ કરીએ તો આપણે સુખી થઈએ. બસ આ જ આપણા જીવનની થેરી છે. હરેક માણસમાં બુદ્ધિ હોય છે. કોઈમાં ઓછી બુદ્ધિ હોય તો કોઈમાં વધારે બુદ્ધિ હોય. અમુક વખત ઓછી બુદ્ધિવાળા લોકો પણ અમીર હોય છે, અને અમુક વખત વધારે બુદ્ધિવાળા લોકો પણ ગરીબ હોય છે. પણ જ્યારે ધનવાન લોકોને એમ થાય ને કે અમે જ કંઈક છે, અમારી પાસે તો બહુ ધન છે, બસ એ અભિમાન પણ એક પાપ જ કહેવાય, અને એ પાપ જ એ માણસને એના પાયમાલના રસ્તે દોરી જાય છે.
અરે વાહ મેડમ, તમને તો બહુ સારી સારી વાતો કરતા આવડે છે. મન થાય છે કે તમારી વાતો સાંભળ્યા કરીએ. જો આજે હું તને કહી દઉં છું કે આજ પછી તારે મને મેડમ પણ નહીં કહેવાનું અને તમે પણ નહીં કહેવાનું, ફક્ત રીના કહીને બોલાવવાનું. પણ તમે મારા ઉપર કેટલો બધો ઉપકાર કર્યો છે, તમને માન આપવું એ મારી ફરજ છે. એ બધું છોડ, તું નહીં જ માને, ચાલ આપણે બીજી વાતો કરીએ. અચ્છા રવિ, તારે જન્મથી જ આંખો નથી? ના, એવું નથી. હું, મારી બેન સવિતા અને મારા મમ્મી પપ્પા, અમે તણે ગાડી બંધાવી અને કુળદેવીના મંદિરે જતા હતા અને રસ્તામાં એક્સિડન્ટ થયો, જેમાં મારા પપ્પાનું અવસાન થયું અને મારી બેન અપંગ થઈ ગઈ અને મારી આંખો વહી ગઈ. ઓહો, આ તો ભગવાને તારી સાથે બહુ જ ખોટું કર્યું. અરે તમે જ તો હમણાં મને વાત કરીને બધી કે સારા કર્મો અને ખરાબ કર્મો, તો હશે ગયા જન્મમાં મારા કંઈ કર્મો એવા તે આ જન્મમાં મને ભોગવવું પડે, પણ હું સુખી છું, મને કોઈ પસ્તાવો નથી આ બાબતે. ને બાકી ભગવાન છે ને એ કોઈ ઉપર અન્યાય નથી કરતો. આજે સુખ અને દુઃખ છે ને એ બધું આપણી ઉપર છે. અરે વાહ, તું તો મારી કરતાં પણ સારી વાતો કરે છે. ડૉક્ટરનું શું કહેવું છે? શું તારી આંખો ઠીક થાય એમ છે? રીના, મારી આંખો સાજી થાય એમ તો છે, પણ એના માટે એક મોટું ઓપરેશન કરાવવું પડે એમ છે, ને એની માટે મારી પાસે પૈસા નથી. કેટલો ખર્ચો કીધો છે ડૉક્ટરે? 4 લાખ રૂપિયાનો ખર્ચો કીધેલો છે. ઓહો, એટલો બધો ખર્ચો થાય એમ છે? હા. કંઈ વાંધો નહીં, તું ચિંતા નહીં કર, બધું જ સારું થઈ જશે. જો તારા નસીબમાં જોવાનું લખ્યું હશે ને તો એ પણ થઈ જશે. આજે મારી બેન લતાની તબિયત ખરાબ છે ને, તો આજે તું જ જઈ આવ, આજે હું નહીં આવું, એને બહુ તાવ છે. એક કામ કર, હું તને અત્યારે ક્લાસ પર મૂકી જાઉં, પછી હું પાછી અહીંયા આવતી રહીશ અને લતાને ડૉક્ટર પાસે બતાવી અને હું સાંજ સુધી અહીંયા જ રહીશ. રીના, તો અમારા માટે આટલી બધી તકલીફ કેમ લે છે? તો અમારા ખાતર તારું ભણવાનું કેમ બગાડે છે? અરે હું કોલેજ એક દિવસ ના જાઉં એમાં કંઈ મારું ભણતર ના બગડે. રીના, રીના સાચું કહું, તારી જેવી વ્યક્તિઓ આ દુનિયામાં બહુ ઓછી છે જે પોતાના કરતાં બીજાને મદદ કરે છે અને એને સહાયરૂપ થાય છે. બાકી આ જમાનામાં કોને એટલો બધો ટાઈમ છે કે બીજા માટે મદદ કરે? અને હા બેટા, આ દુનિયામાં પોતાના હોય છે ને એ પણ આવી કંઈક પરિસ્થિતિ જોવે ને તો એ મોઢું ફેરવી લે છે, અરે આવવાનું એ બંધ કરી દે છે. પણ એક તું જ એવી છે કે પારકી હોવા છતાં, મારે અને તમારે કોઈ સંબંધ ન હોવા છતાં, તું અમારા ઘર માટે અને મારા પરિવારના સભ્યો માટે આટલું બધું કરે છે. તારો ખૂબ ખૂબ આભાર બેટા. અરે આંટી, એમાં કંઈ આભાર માનવાની જરૂર ના હોય. આંટી, એમાં કંઈ આભાર માનવાનો ન હોય, એ તો કંઈક આપણી ઓલા જન્મની લેણદેણ હશે, એટલે જ આપણે બધા અહીંયા ભેગા થયા છે. હા બેટા, બેટા. હા બા બોલ. બેટા, રીના તને એક મૂકી આવે, જા તું ત્યાં જા અને રીના છે ને ડૉક્ટરને લઈ આવી અને આને બતાવી દેશે, પછી એ તને સાંજે લઈને આવશે. હા બેટા. હા હા જા, ચાલ રવિ, સાચવીને જજે હું દીકરા. હા. હે ભગવાન, રીનાની બધી મનોકામના પૂર્ણ કરજે, એ અમને કેટલી બધી મદદરૂપ થાય છે. કોને ખબર કયા જન્મમાં એ મારી દીકરી હશે, એટલે આજે પણ આ જન્મમાં એ મારી દીકરી થઈને જ રહી છે.